હવે આગળ વાત કરીએ તો ગાંધીધામ ગાંધી માર્કેટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો દ્વારા આતંકવાદીના પુતળાનું દહન કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણોદેવી કટારાથી શિવ ઓડી જતા હતા. 9 જૂનના રોજ હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર પાકિસ્તાનથી ભરેલા ઇસ્લામિક જેહાદી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 40 નિર્દોષ હિન્દુ યાત્રીઓ મૃત્યુ પામ્યા. સમગ્ર દેશવાસીઓને આ આઘાતજનક ઘટના છે. આ ક્રૂર દુષ્કર્મથી આખો દેશ આઘાતમાં છે અને આક્રોશમાં છે. જમ્મુ અને કાશ્મીર લાંબા સમયથી પાકિસ્તાન દ્વારા સમર્થિત આતંકવાદનો ભોગ બન્યું છે. કલમ 370 હટાવ્યા બાદ આશાની એક ઝલક છે, પરંતુ લાગે છે કે ઉગ્રવાદીઓ હિન્દુઓની હિંમત હજુ પણ ઓછી થઈ નથી. હિન્દુઓની ઓળખ કરીને તેમની હત્યાની ઘટનાઓ વધી છે. આ બધાની પાછળ સ્પષ્ટપણે પાકિસ્તાન છે. દેશની નવી સરકારના શપથ સમયે ઇસ્લામિક આતંકવાદીઓએ દેશની સાર્વભૌમત્વને જોખમમાં મૂક્યું છે, પડકાર આપ્યો છે. બજરંગ દળે મૃતક ગયેલા હિન્દુ યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ આપી, પરંતુ આ કાયરતાપૂર્ણ કૃત્ય વિશે આક્રોશ વ્યક્ત કરતા તેમને વિનંતી કરે છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે નિર્ણાયક અને કડક પગલાં લેવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપવો અને આ પ્રકારના તત્વોને સંરક્ષણ આપનારા આંતરિક કેન્દ્ર સરકાર વિદેશી તત્વોની પણ કડક રીતે યોગ્ય કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત. સંજય ગોહિલ, ZSTV, કચ્છ.